નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગોહિલ મિત્તલ ને તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોહિલ સાથે. કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયાએ વર્ચ્યુઅલ માધ્યમથી સરકારી તંત્ર સાથે ઉપલેટાના અમુક વિસ્તારોમાં ફેલાયેલ કોલેરા અંગે રિવ્યૂ મીટિંગ યોજી હતી. તત્કાલ સ્ક્રીનિંગ, વેક્સિનેશન અને લોકજાગૃતિ માટે કાર્યક્રમો કરવા અંગે તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. તારીખ 29 જૂન શનિવારના રોજ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી તથા 11 પોરબંદર લોકસભાના સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયાએ પોતાના પંજાબના પ્રવાસ દરમિયાન ધોરાજી વિધાનસભાના ઉપલેટામાં અમુક વિસ્તારોમાં ફેલાયેલ કોરેલા રોગની ચિંતા કરતા સરકારી તંત્ર સાથે વર્ચ્યુઅલ માધ્યમથી રિવ્યૂ મીટિંગ યોજી હતી. આ મીટિંગમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી ત્યાંની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી તેમજ કોલેરા ફેલાયા પાછળના કારણો અંગે તેઓએ વિસ્તૃત ચર્ચા કરી. ડોક્ટર મનસુખ માંડવિયાએ સૂચના આપેલ છે કે કોરેલાના લગતા જે આરોગ્ય વિભાગને કામગીરી સોંપવામાં આવી છે તેની ચુસ્ત રીતે અમલીકરણ કરવામાં આવે તથા સતત સર્વેલન્સ ચાલુ રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવે. સતત તંત્ર દ્વારા અવલોકન કરવામાં આવે અને સોપાનોને અમલ થઈ રહ્યું છે કે કેમ તેનું અવલોકન થાય. અન્ય કોઈ નવા કેસ આવે તો તે વિસ્તારમાં પણ પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવે. ઉપરાંત કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ હેલ્થ કમિશનર, કલેક્ટર ઓફ રાજકોટ તથા આરોગ્ય વિભાગને સૂચનાઓ આપેલ છે. તો જોતા રહો લોકસામના ન્યૂઝ. ફરી મળીશું એક નવા સમાચાર સાથે.